નમસ્કાર, હું ચિતોરલ, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સૌથી પહેલા વાત કરીશું, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના વિશે. અમદાવાદમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે, અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. એસજી હાઈવે, ઇસ્કોન મંદિર, થલતેજ તમામ જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. વસ્ત્રાપુર, શિલજ, જુહાપુરામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ જોઈ શકાય છે. અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ગાજવીજ સાથે અચાનક જ તૂટી પડ્યો છે વરસાદ. એસજી હાઈવે, ઇસ્કોન મંદિર અને થલતેજ જેવા વિસ્તારોમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. વસ્ત્રાપુર, શિલજ, જુહાપુરા પણ ભારે વરસાદથી બાકાત નથી જોવા મળી રહ્યા. ભારે વરસાદને પગલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ જોઈ શકાય છે. અને આ જ રીતે જો ભારે વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળશે. અમદાવાદની શું છે પરિસ્થિતિ જાણીશું. અમારા સહયોગી અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણ, અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે, કયા કયા વિસ્તારો સૌથી વધારે અત્યારે વરસાદ પડી રહ્યો છે? જી તોરાલ, સૌથી મહત્વપૂર્ણ છે કે જે રીતે વાયુ વાવાઝોડું, ભલે હજુ સુધી જે રીતે કહેવાય કે તેની અસર મટી ગઈ છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે તે દરેક સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ આજે સમગ્ર દિવસ દરમિયાન જોઈએ તો વાદળછાયું વાતાવરણ રહ્યું છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને પરિણામે સવારે અને સમી અત્યારે રાત્રે પણ વરસાદ વરસી રહ્યો છે. રાત્રે 8 કલાક પછી પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. પરિણામે કહી શકાય કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ પણ સામે આવી છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો શહેરના પોસ વિસ્તાર કહી શકાય તેવા સેટેલાઇટ, આનંદનગર સહિતના વિસ્તારોમાં પણ, તેમજ અન્ય વિસ્તારો જોઈએ તો જીવરાજ પાર્ક છે તે વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના બનાવો સામે આવ્યા છે. મહત્વપૂર્ણ રીતે શ્યામલ ચાર રસ્તા, બોડકદેવ સેટેલાઇટ સહિતના અનેક વિસ્તારો હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ વરસાદના કારણે હવે પાણી ભરવાના કારણે લોકોને પણ મુશ્કેલી પડી રહે તેવા સંજોગોનું સર્જન થયું છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આગામી 48 કલાક માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને જોઈએ તો અંડરબ્રિજ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જશે તેવી પૂરી સંભાવના પ્રવર્તી છે. અમદાવાદ શહેરમાં જે રીતે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન માસ્ટર પ્લાન ચોક્કસ રીતે બનાવવામાં આવે છે, પરંતુ અનેક સ્થળે વાસ્તવમાં પહેલા વરસાદમાં તે ધોવાઈ જાય છે અને અનેક સ્થળે ભૂવાઓ જેવી ફરિયાદો પણ સામે આવે છે, તે પ્રકારના બનાવો પણ વધવા પામ્યા છે. એટલે એકંદરે કહી શકાય કે હાલના તબક્કે વરસાદ, ભારેથી અતિભારે વરસાદ આગામી 48 કલાકમાં પણ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વાત છે અમદાવાદની, પણ અમદાવાદની જેમ દરેક મહાનગરો તેમજ રાજ્યના અનેક તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સમગ્ર રીતે જોઈએ તો સાર્વત્રિક વરસાદ થયો છે. એક રીતે ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો આ વરસાદ લાભદાયી પુરવાર થશે. જી તોરલ, બિલકુલ. અરુણ, અનરાધાર વરસાદ હાલ તો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. આપ જણાવી રહ્યા છો કે નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ શકે છે પાણી ભરાવાની, સાથે સાથે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સમયમાં હજી પણ ભારે વરસાદ વરસી શકે છે, તો કોર્પોરેશનની શું તૈયારીઓ દેખાઈ રહી છે? તંત્ર કેટલું સજાગ છે જો ભારે વરસાદ પડે તો આ પરિસ્થિતિને પહોંચી વળવા? સાથે જ જાણવા માંગીશું, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં આસપાસ આમ તો રાતનો સમય છે, છતાં પણ જો વરસાદનો માહોલ દર્શક સુધી પહોંચાડી શકાય તો? ચોક્કસ રીતે તોરલ, કહી શકાય કે વરસાદ જે રીતે વરસી રહ્યો છે તે રીતે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહે એવી પૂરી સંભાવના છે. હું મૃગેશ કેમેરામેનને કહીશ કે બતાવવા માટેનો કોશિશ કરે, કેમેરો જ્યાં સુધી લંબાઈ શકે ત્યાં સુધી વરસાદનો માહોલ જે છે, હજી સુધી વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ વરસવાની પૂરી શક્યતા છે. કારણ કે કાળા ડિબાંગ વાદળો જે છે એ સમગ્ર આકાશમાં ચાલી રહ્યા છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો અનેક વિસ્તારોમાં આ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, પરિણામે જનજીવનને પણ વ્યાપક રીતે અસર પહોંચે એવી પૂરી સંભાવના પ્રવર્તી રહી છે. હાલના તબક્કે હજુ આ વરસાદ રાત્રે જ્યારે 8 વાગ્યા ઉપરનો સમય વીતી ગયો છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે. મેં અગાઉ જે રીતે જણાવ્યું તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા
પ્લાન મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ આ મોન્સૂન પ્લાન જાણે કે કાગળ ઉપર જ પુરવાર થાય અને કાગળ ઉપર હોય એવું પ્રતિથી નગરજનો કરી રહ્યા છે. મહદઅંશે જોઈએ તો ભૂવા પડી જવા, તેમજ રોડમાં ખાડા પડી જવા, વાહનો અંદર ફસાઈ જવા તેવા સહિતના અનેક પ્રકારના બનાવો બને છે, અને તેના કારણે અંતે હાલાકી જે છે તે અમદાવાદ સહિત જો સમગ્ર શહેરોની જો વાત કરીએ તો દરેક શહેરોમાં આ પરિસ્થિતિનું સર્જન થાય છે. દર ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન પ્લાન ચોક્કસ રીતે કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડે અને પહેલાં જ વરસાદમાં જાણે કે પ્રથમ ગ્રાસે મક્ષિકાની સ્થિતિ જે રીતે સર્જાય તે જ પરિસ્થિતિનું સર્જન થાય છે, અને પરિણામે અંતે જે હાલાકી હોય છે તે નગરજનોને વેઠવી પડે છે. જી તોરાલ. અરુણ, ખાસ કરીને લાખો કરોડોનું આંધણ થાય છે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ, અને જે રીતે પહેલા વરસાદમાં પહેલો જ ભારે વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા, તો સવાલ એ થાય છે કે આખરે પ્રશાસન કે તંત્ર કામગીરી કઈ રીતે કરી રહ્યું છે? અમદાવાદ જેવા મહાનગરમાં જો આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તો નાના શહેરોની તો શું દશા હશે? તોરલ, આપની વાત એકદમ સાચી છે કે જે રીતે શહેરમાં જ્યાં સુધી વરસાદ આવતો હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, અને પરિણામે જ કહી શકાય કે આગોતરા પગલાં લેવા જોઈએ, તે પગલાં લેવા માટે તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. ને માત્ર આ ચોમાસાની જ વાત નથી, પરંતુ દર વર્ષે જ્યારે ચોમાસું આવે છે ત્યારે પહેલાં અગાઉના આગોતરા આયોજન રૂપે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે. આ પ્રી મોન્સૂન પ્લાન માત્ર ને માત્ર કાગળ ઉપર રહે છે, તેનો વાસ્તવિક રીતે જે અમલ થવો જોઈએ, જ્યારે અમલ થવો જોઈએ ત્યારે એ અમલ થતો નથી, ને પરિણામે અંતે જે હાલાકી છે તે હાલાકી ભોગવવાનો વારો નગરજનોને આવે છે. જી તોરલ. બિલકુલ અરુણ, ફરી એક વખત દર્શકો સુધી એ વાત પહોંચાડીશું. હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે? ગત ચોમાસું નબળું હતું, હવે આવનારું જે ચોમાસું છે તે કેવું પસાર થઈ શકે છે? તોરલ, હું આપણે જે રીતે હવામાન વિભાગની આગાહીની જો વાત કરું તો 48 કલાક માટે જે રીતે વાયુ વાવાઝોડું જે ડર હતો તે અત્યારે જે રીતે સલામત રીતે વાયુ વાવાઝોડું પસાર થઈ ગયું છે, એટલે એનો સંપૂર્ણ રીતે તેમાંથી ભયમુક્ત થઈ ગયા છે. એટલે એક રીતે કહી શકાય કે વહીવટીતંત્ર દ્વારા અને સરકાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ભારેથી અતિભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં હજુ 48 કલાક માટે કરવામાં આવ્યું છે, પરિણામે કહી શકાય કે અનેક વિસ્તારોમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને સુરત અને અમદાવાદ, ભાવનગર, રાજકોટ તે મહાનગરો છે, તેમાં નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ વધુ સાવધાની રાખવાની રહેશે. ભૂવા પડવાના જે બનાવો છે એ પણ અનેક પ્રકારે બનતા રહેશે. એટલે આ પ્રમાણે જોઈએ તો હાલના તબક્કે જે આગાહી કરવામાં આવી છે એ 48 કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી ચોમાસું કેવું રહે છે તેનો સવાલ છે, તો ચોમાસું હવે જે રીતે વાયુ વાવાઝોડું પસાર થઈ રહ્યું છે તેનો ડર મટી ગયો છે, પરંતુ વરસાદ એટલે કે ચોમાસું વિધિવત રીતે આજે પ્રારંભ થયો છે, પરંતુ ચોમાસું વાસ્તવમાં જે રીતે અમલ થયો છે તે જો સતત ચોમાસું નહીં રહે તો ચોમાસું પણ વિલંબમાં પડે એવી સંભાવના પ્રવર્તી છે. જ્યારે કે કૃષિ જે વરસાદ જે રીતે પડી રહ્યો છે તેમાં કૃષિના પાકની દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે ખેડૂતો માટે અને ખેતીના પાક માટે આ ચોમાસું લાભદાયી પુરવાર થશે. સરેરાશ વરસાદની જો વાત કરીએ તો ગુજરાતમાં જે વરસાદ છે તે સરેરાશ 34 ઇંચ જેટલો વરસાદ થવો જોઈએ, તેના તબક્કે જો ટકાવારીની દ્રષ્ટિએ જોતા આજની તારીખમાં 3.34% જેટલો વરસાદ હજી સુધી થયો છે, પરિણામે હજુ પણ વરસાદની આવશ્યકતા છે. તેથી હવે આ વરસાદ કેટલા ટકા પડશે જે આગાહી મુજબ જો જોઈએ તો ચોમાસું સારું જવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. 94% થી 104% સુધી ચોમાસું રહેશે, એટલે એકંદરે કહી શકાય કે ચોમાસું સામાન્ય જે ચોમાસું હોય છે તેના કરતાં સારું રહેશે એવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે આવનારું ચોમાસું કેવું હોય વાસ્તવિક રીતે તે આવનારો સમય જ કહેશે. જી બિલકુલ અરુણ, આભાર તમામ જાણકારી માટે. તો અમદાવાદથી સંવાદદાતા અરુણ શાહ જોડાયા હતા, તેઓ જણાવી રહ્યા છે કે ભારેથી અતિભારે વરસાદ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દેખાઈ રહી છે, પરંતુ ચોમાસાનું જે વિધિવત આગમન થયું છે, મેઘરાજાની જે પધરામણી જોવા મળી રહી છે તેને લઈને ઠંડકનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, તો ખાસ કરીને ધરતીપુત્રોમાં તો ખુશીનો માહોલ બેશક જોવા મળતો હશે. વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો તેને લઈને હવે તંત્રની સામે, પ્રશાસનની સામે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોય છે, પરંતુ આખરે આ કામગીરી દરેક વરસાદમાં શા માટે નિષ્ફળ જાય છે તે સૌથી મોટો સવાલ હાલ તો ઉપસ્થિત થઈ રહ્યો છે. ફરી એક વખત આપને જણાવીએ કે વસ્ત્રાપુર, શીલજ, થલતેજ, એસજી હાઈવે તમામ જગ્યાઓએ હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે, અને આ અનરાધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.